નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગર ઠક્કર. આપ જોઈ રહ્યા છો તોફાની તાંડવ યુટ્યુબ ન્યૂઝ ચેનલ. ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણી દિવસે દિવસે રંગ જમાવતી જાય છે. સાહિત્ય સાથે જોડાયેલા તમામ મિત્રો આ બાબતમાં એમના મનમાં એક ઉત્કંઠા છે કે આ વખતે 3 ઉમેદવારો છે, કોણ જીતશે, કોણ હારશે, જે જીતશે એ શું પરિવર્તન લાવશે. મિત્રો, જ્યારે સાહિત્યની જ વાત છે તો આપણે સાહિત્યમાં જેણે પોતાના જીવનનું અમૂલ્ય વર્ષો યોગદાન આપ્યું હોય તેવી વ્યક્તિઓને ન ભૂલી શકીએ. અને એમાંય મારે આજે વાત કરવી છે ગુજરાત સાહિત્ય અકાદમીની. ગુજરાત સાહિત્ય અકાદમી એટલે સામાન્ય રીતે જુઓ તો 6 ભાષાઓની એ અકાદમી છે. 6 ભાષાઓનું ત્યાંથી એડમિનિસ્ટ્રેશન થાય છે. ઘણીવાર ઘણા એવા વ્યક્તિઓને મળવાનું થતું હોય છે કે જે પત્રકાર માટે પણ એક ગૌરવની ક્ષણ હોય છે. જી હા, હું આજે વાત કરું છું પદ્મશ્રી વિજેતા વિષ્ણુભાઈ પંડ્યા સાહેબની, કે જેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે. આજે મિત્રો આપણે એમને મળીને જાણવું છે. સામાન્ય રીતે ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ બંને અલગ અલગ સંસ્થાઓ છે, પરંતુ વિષ્ણુભાઈ પણ એક પીઢ પત્રકાર છે, સાહિત્યકાર છે. તો આપણે આ ચૂંટણી વિશે તેમનો મત, તેમનો અભિપ્રાય, તેમનો ઓપિનિયન, ગુજરાત સાહિત્ય અકાદમીની ગુજરાતી સાહિત્ય પરિષદ માટેનું વિઝન શું છે જેવી આપણે એક સામાન્ય માહિતી લઈશું. આવો આપણે મળીએ એક એવી શખ્સિયત કે જે પદ્મશ્રી છે, ગુજરાતનું ગૌરવ છે, વિષ્ણુભાઈ પંડ્યા સાહેબ. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે અને સાહિત્યકાર તરીકે, ઉપરાંત જેમ તમે કહ્યું એમ મારી પ્રાથમિકતા પત્રકારની છે. હું પત્રકારત્વમાં 50 વર્ષથી કામ કરું છું. 50 વર્ષ, 5 દાયકા. 5 દાયકા પત્રકારત્વ, ઇતિહાસ લેખન, સાહિત્ય આપણે અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરતો રહ્યો છું. અને 2017થી હું સાહિત્ય અકાદમીનો અધ્યક્ષ છું. આજે આપે ચૂંટણીની વાત કરી, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની અને એમની મંડળની કારોબારીની, આમ તો એમનો એ અંગત વિષય ગણાય, આંતરિક બાબત ગણાય, પણ જ્યાં સાહિત્યનો સવાલ છે ત્યાં આખા ગુજરાતની વાત છે. 6 કરોડ અને 20 લાખ જેટલા લોકો, એમાંથી 4000 લોકો ગુજરાત સાહિત્ય અકાદમીના સભ્યો છે, ગુજરાત સાહિત્ય પરિષદના સભ્યો છે. સાહિત્ય અકાદમીના તો કોઈ સભ્ય તરીકે હું હોતું નથી. અને એ 4000માંથી લગભગ 50% મત આપે છે દર વખતે. એટલે ખાલી 2000 લોકો, માત્ર 2, લગભગ 50% થાય છે. હા, એનો અર્થ એ થયો કે સમગ્ર ગુજરાતી સાહિત્યનું એ પ્રતિનિધિત્વ નથી થતું. સાહિત્ય પ્રેમીઓની તો મોટી સંખ્યા છે, અને એના મનમાં શું છે સાહિત્ય પરિષદ વિશે એનો વિચાર પણ થવો જોઈએ, અને એ વિચારનો પડઘો આ વખતે ચૂંટણીમાં થઈ રહ્યો છે. પ્રમુખપદમાં 3 ઉમેદવારો છે, બાકી કંઈક 40-એક બીજા ઉમેદવારો પણ સંયોજક સમિતિના છે. અને પહેલીવાર મોટેભાગે સાહિત્ય પરિષદમાં સર્વાનુમતિથી પ્રમુખ થતા, એક ઊંચાઈવાળા અધ્યક્ષો રહેતા હતા. શાસ્ત્રીજી હતા, કેકા શાસ્ત્રીજી, યશવંત શુક્લ હતા, ગુલાબદાસ બ્રોકર હતા, નિરંજન ભગત હતા. આવી એક પરંપરા હતી. આ વખતે એવું નથી, અને 3 ઉમેદવારો કેન્દ્રમાં એના પ્રચારમાં સાહિત્યને બદલે મેં જોયું કે સાહિત્ય અકાદમી એના કેન્દ્રમાં છે. સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા વિશે બધા 3ના પોતપોતાના અભિપ્રાયો છે, મારે વિવાદમાં પડવું નથી. પણ ઈરાદો મારો એવો છે, ગુજરાત સાહિત્ય અકાદમીની વાત કરું તો અમે સંવાદમાં માનીએ છીએ, વિવાદમાં નહીં.
વિભાજનમાં માનતા નથી, સંયોજનમાં માનીએ છીએ. અને આખા ગુજરાતના છેક અંતરિયાળ માણસ સુધી સાહિત્યની પ્રતિષ્ઠા થાય. ઘણા બધાની આંખોમાં કોઈ શિક્ષક છે, વિદ્યાર્થી છે અને સાહિત્ય રચે છે, પણ એને હાથ પકડનાર કોઈ નથી. ગુજરાતી ગુજરાત સાહિત્ય અકાદમી એ તરફ પ્રયત્નશીલ છે. અને મને લાગે છે કે ગુજરાતી સાહિત્ય પરિષદે પણ 1905માં એના પહેલાં પ્રમુખ થયા ત્યારથી આજ સુધીમાં સાહિત્યને કેન્દ્રમાં રાખ્યું હતું અને રાખવું જોઈએ. સાહિત્યને કેન્દ્રમાં રાખવાને બદલે તમે અકાદમીની સ્વાયત્તતાની વાત કરો. અકાદમી પોતાની રીતે ચાલે છે, પરિષદ પોતાની રીતે ચાલે છે, બંનેને સરકારી અનુદાન મળે છે. બરાબર. અને આખા દેશની 24 જેટલી જે અકાદમીઓ છે બધી સરકાર પ્રેરિત છે, સરકાર નક્કી કરે છે. અને સરકાર છેવટે તો પ્રજાની પ્રતિનિધિની સરકાર કહેવાય, લોકતંત્રમાં પ્રતિનિધિ મુખ્ય ગણાય. અને એ સરકાર એ રીતનું અનુદાન મળે છે અને એ રીતે પોતાનું કામ કરે છે. ગુજરાત સાહિત્ય અકાદમી પણ એ રીતે છે. પરંતુ મારે એ કહેવું જોઈએ કે ગુજરાતી સાહિત્ય અકાદમી અને એની જે 6 ભાષાની અકાદમીઓ છે એના એમાં લેખકો, સર્જકો, બાકી બધા જે છે એ સંપૂર્ણપણે સ્વાયત્ત છે. શબ્દ સ્વાયત્ત જ હોય એને તમે ગુલામ ન બનાવી શકો. સંસ્થાઓના નિયમો હોય અને દરેક સંસ્થાના પોતપોતાના નિયમો હોય છે. જેમ કે સાહિત્ય પરિષદનો એક નિયમ છેલ્લા દિવસોમાં આપણે જોવા મળ્યો કે અકાદમીના કોઈ કાર્યક્રમમાં જવું નહીં એવા ફતવા બહાર પાડ્યા. એનો નિયમ, સાહિત્ય અકાદમીના દરવાજા તમામ માટે ખુલ્લા છે અને સંવાદ એ આપણું મુખ્ય હેતુ છે. અને સંવાદ દ્વારા સાહિત્યનું સર્જન, એ સર્જનનું સંવર્ધન, સર્જન તો કોઈ કરી શકતું નથી, એ પોતપોતાની રીતે બધા કરતા હોય છે. એને કારણે આપણે ક્રમશઃ 2017થી હું અધ્યક્ષ છું. એક બે વાત મારે અવશ્ય કહેવી જોઈએ કે દર સપ્તાહે ગુજરાત સાહિત્ય અકાદમી 2 પુસ્તકો પ્રકાશિત કરે છે. સરેરાશ 2 પુસ્તકો થાય છે, એટલે આખા વર્ષ દરમિયાન તમે ગણો. 50% જે અમે ડિસ્કાઉન્ટ આપીએ છીએ એને કારણે 80,000-90,000 પુસ્તકો, અને એના ગણતરી કરો તો એટલા વેચાણમાં લોકોના હાથમાં પહોંચ્યા છે. આપણે ગૌરવ પુરસ્કાર આપીએ છીએ 1,00,000નો. મોટા ગજાના લેખકો હોય એને પણ આપણે આપીએ છીએ, અને એને કારણે એક ગૌરવની પ્રતિષ્ઠા થાય, જળવાય છે લેખકોની. એક આપણી પાસે એવી યોજના છે કે આર્થિક રીતે જે નબળા છે લેખકો, જેના જીવન ગુજરાનમાં કાંઈ નથી, સાહેબ આખી જિંદગી સાહિત્ય કર્યું પણ પછી શું, ખાવાના ફાંફા હોય છે એવા લોકો છે, એવા દરેક ભાષાના કેટલાક સાહિત્યકારોને આપણે દર મહિને આર્થિક સહયોગ આપીએ છીએ. આ મોટી ઘટના છે, ઘણા બધાને ખબર નથી. કેમ કે છેવટે લેખકે સમાજનું ઘરેણું શૃંગાર છે, એનો એનો એને 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 આપણે જાળવવા જોઈએ આ ઘટનાઓ. આ ઉપરાંત મેં કહ્યું એમ દરેક વર્ષે આપણે દરેક સ્વરૂપમાં વાર્તા, નવલિકા, નવલકથા, જીવનચરિત્ર, નિબંધ એમાં 3 પારિતોષિકો, પહેલું, બીજું, ત્રીજું આપીએ છીએ દર વર્ષે દરેક ભાષામાં. એ પણ થાય છે, દરેક ભાષાના આપણા સામયિકો છે. શબ્દ સૃષ્ટિ ગુજરાતીમાં છે, બાકી કચ્છી ભાષામાં છે, સિંધીમાં છે, ઉર્દુમાં છે, સંસ્કૃતમાં છે, હિન્દીમાં હવે પ્રગટ હમણાં આગામી મહિનામાં આપણે એક નવું સામયિક શરૂ કરી રહ્યા છીએ હિન્દી ભાષા માટે. એટલે શક્ય એટલી આખી ગુજરાતમાં આબોહવા પેદા થાય એ આપણે પ્રયત્ન કરીએ છીએ. છેલ્લી એક મુદ્દો હું કહી દઉં, બહુ મહત્ત્વનો મુદ્દો એટલા માટે છે કે આપણા ગુજરાતમાં આપણે ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશે જુવાન લોકોને, યંગ જનરેશનને કાંઈ ખબર નથી, એમને નહીં આપણને પણ ઓછી ખબર હોય છે ઘણી વાર તો, પણ એનો પ્રયત્ન શું કરવો? તમે વિચાર્યું કે આપણે ત્યાં આખા ગુજરાતમાં નાના નાના ગામડાઓમાંથી આપણા મોટા ગજાના સાહિત્યકારો આવ્યા છે. પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય, કવિ કાંત વગેરે, અને એના એના એ જન્મસ્થાન એના છે. દાખલા તરીકે કાંતનું જન્મસ્થાન ચાવંડ છે, ધૂમકેતુ વીરપુરમાં જન્મ્યા હતા, ચુનીલાલ મડિયા ધોરાજીમાં જન્મ્યા હતા, પન્નાલાલ માંડલીમાં જન્મ્યા હતા, ઉમાશંકર બામણામાં જન્મ્યા હતા,
લોકોને ખબર નથી, કારણ કે આપણે સાહિત્યમાં એ તો કંઈ શીખવાડતા નથી કે આ કોણ છે ને ક્યાં છે. તો એ જન્મસ્થાન લોકો સુધી કઈ રીતે પહોંચે? તો એક નાનો પ્રયોગ આપણે આ વર્ષે શરૂ કરવાના છીએ. એવા 100 સાહિત્યકારો, 100 શરૂઆતમાં સ્વર્ગસ્થ સાહિત્યકારો, અને એ 100 સાહિત્યકારોના જન્મસ્થાન જ્યાં છે એ ગામની બહાર પાદરમાં, જ્યાં મેઇન હાઈવે જાય છે એ રસ્તા ઉપર એક મોટું આપણે બોર્ડ મૂકવાના છે. એમાં એ લેખક કે કવિ કે સાહિત્યકાર જે હોય એનું ચિત્ર, એનું જન્મ અને મૃત્યુ, અને એમ નીચે લખીશું કે આ ગામમાં ચાવંડમાં કાંતિ જન્મ્યા હતા. તો જતા આવતા લોકો જરૂરથી એનું અને એ ખબર પડશે કે આ ગામમાં જન્મ્યા, તો ગામના લોકોને પણ ગૌરવ થશે. તો આ એ આપણે એક યોજના આ પણ બનાવી છે, બહુ સરસ યોજના. અને આવી અનેક યોજનાઓ છે. અત્યારે તો આપણે એક સંક્ષેપમાં આ વાત મેં તમને કરી. જી સાહેબ, આપના અકાદમીના જે ભાવિ જે કાર્યક્રમો છે એ જાણીને અત્યંત આનંદ થયો કે આપ આવા કવિઓ લેખકો માટે આટલું સરસ એમને ચિરંજીવી બનાવવા જઈ રહ્યા છો. સાહેબ, આપ 6 ભાષાની અકાદમીના અધ્યક્ષ છો. અત્યારે હવે આપણે પરિષદની ચૂંટણીને બાજુમાં રાખીએ તો એક સાહિત્યકાર તરીકે આજે આપણે અનેક દર્શકો નિહાળશે, તો ભાવિ પેઢી માટે નવા કવિ નવા લેખકો માટે આપનો એક સંદેશ શું હશે? બહુ સંક્ષેપમાં કહું તો 2-3 બાબતો નવોદિત હોય વિચારવી જોઈએ. એમની આંખોમાં અભિલાષા છે, ઈચ્છા છે, મહત્વાકાંક્ષા છે, ઊંચાઈ સુધી પહોંચવું છે. ગુજરાતમાં સાહિત્યની પ્રતિષ્ઠા વર્ષોથી છે. નર્મદથી નવલરામ અને નિરંજન ભગત સુધી આખી આપણે ત્યાં એક સાહિત્યની પરંપરા છે. ઉત્તમ સર્જાયું છે, સરસ્વતી ચંદ્ર જેવી નવલકથા સર્જાણી કે જે જગત કાદંબરી તરીકે જાણીતી છે, અને નોબેલ પ્રાઇઝમાં જો અંગ્રેજી અનુવાદ થયો હોત તો એ પહોંચી શક્યું હોત, એવું ઘણું બધું છે. કુંતેશ્વર મહાદેવની નિસરામાં કવિ નર્મદે જય જય ગરવી ગુજરાત રાજ્યગીત રચેલું. આવી અનેક ઘટનાઓ છે. કૃષ્ણલાલ શ્રીધાણી આંતરરાષ્ટ્રીય સ્તરે, ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામના વતની હતા, આંતરરાષ્ટ્રીય પત્રકાર હતા અને કવિ અને લેખક હતા. આ તો મેં 2-3 ઉદાહરણો આપ્યા. નવોદિતોએ આવા ઉદાહરણો નજર સામે રાખવા જોઈએ, એક વાત. બીજી વાત, એ જે લખે છે એમાં એમણે લઘુતા ગ્રંથી છોડી દેવી જોઈએ. મને નથી લખતા આવડતું, મને કશું, મને આવડે છે અને હું આગળ વધીશ. એટલે ગુરુતા ગ્રંથિ એ નહીં, લઘુતા ગ્રંથિ નહીં, પણ એક શક્તિ, એક સ્પિરિટ, એક જોશ. આ બીજી વાત. ત્રીજી વાત, વર્તમાન સાહિત્યના વલણો અને સમાજ જીવન એ બેનો સંબંધ છે. બહુ મહત્ત્વની વાત હું એટલી માટે કહું છું કે આજે વિભાજનની, અલગાવવાદની આજે પ્રવૃત્તિઓ ચાલે છે, રાષ્ટ્રદ્રોહની, એ ઘટનાઓ છુપી રીતે સાહિત્ય દ્વારા પણ થાય છે. કેટલાક લિબરલ્સ છે, કેટલાક ડાબેરીઓ છે, કેટલાક કમ્યુનિસ્ટો છે, કેટલાક બીજી અનેક વિચારધારાઓના નામે આવે છે, અને એમને આ પ્રકારની પ્રવૃત્તિ કરવી સાહિત્ય દ્વારા. પોતે સાહિત્યકાર છે કે પ્રોફેસર છે કે ગમે તે છે, એ કરે છે આ. અને એને કારણે અકાદમીનો વિરોધમાં આ એક વિગત જાણી લેવી જોઈએ કે અકાદમીનો વિરોધ નથી, આમને નિશાન કંઈક બીજું છે. અને જે નિશાન બીજું છે એ વિરોધમાં એમને એમ છે કે રાષ્ટ્ર પ્રત્યેની જે એક સ્પિરિટ જાગ્યો છે એ ન થવો જોઈએ. એ JNU થી માંડીને MS યુનિવર્સિટી કે ગુજરાત, બધી અલગ અલગ જગ્યાએ આ પ્રવૃત્તિ જે ચાલે છે એ જુવાન લોકોએ ધ્યાનમાં રાખીને એનાથી સજાગ રહેવું જોઈએ. હું આને એક જ શબ્દમાં કહું છું, વેદોક્ત આપણો વેદનો એ વખત જે છે, રાષ્ટ્રે જાગ્રયામ વયમ, રાષ્ટ્રમાં આપણે જાગતા રહીએ. સાહિત્યકાર છીએ, વૈશ્વિક સાહિત્ય સાથે પહોંચીશું, જરૂર પહોંચીશું, પણ આપણું મૂળિયા અહીં છે. અને જો મૂળિયા અહીં હોય તો આપણે રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા, પ્રતિબદ્ધતાનું પણ આપણે સાક્ષાત્કાર કરવો જોઈએ અને કરાવવો જોઈએ. સાહેબ, આપની પાસે ઘણું બધું જાણવા મળ્યું અને ઈચ્છા તો એવી થાય છે કે વારંવાર આપણે ઇન્ટરવ્યુ લઉં, આવો વારંવાર આપણે મળું. પણ અત્યારે આજે ટીમ તોફાની તાંડવને આપનો કિંમતી સમય ફાળવવા બદલ અને આટલી સુંદર માહિતી આપવા બદલ તોફાની તાંડવ આપનો આભાર વ્યક્ત કરે છે. એક ઉમેરણ કરી દઉં આભારને સાથે,
આ ગુજરાત સાહિત્ય અકાદમીનો છેલ્લો અહેવાલ છે, હમણાંનો છેલ્લા બે વર્ષનો. અને એમાં આપણે તમામ વિગતો લીધી છે કે કેટલી આવક થઈ, કેટલી જાવક થઈ, કેટલા પુસ્તકો છપાયા જુદી જુદી ભાષાના. સદભાગ્યે આપણે ભારતના પ્રતિનિધિ તરીકે વડાપ્રધાનને આમાં કવર પેજ ઉપર મૂક્યા છે. કેટલાકને નહીં ગમ્યું હોય, કેટલાકને ગમ્યું હશે, પણ એવી કોઈ ચિંતાઓ કરવાની જરૂર નથી. ભારતના પ્રતિનિધિ છે વડાપ્રધાન, તો બધાના પ્રતિનિધિ છે ગુજરાતનો ઘરેણો, અને પાછી ગુજરાતના તો છે ને છે જ. એટલે અને એમણે આગ્રહપૂર્વક મને કહ્યું કે શબ્દ સૃષ્ટિ ગુજરાત સાહિત્ય અકાદમીનો જે સામૂહિક છે એ લઈને આપણે ફોટો પાડીશું જ્યારે પણ થયો એટલે. એટલે મને લાગે છે કે ગુજરાતની પ્રજાને ગુજરાત સાહિત્ય અકાદમી શું છે એનો સ્પષ્ટ સંદેશો કોઈ પણ પ્રકારની છેતરપિંડી કર્યા સિવાય છદ્મ ભાવે નહીં, જે છે એ કેવું છે એ કહી કહેવા માટેની હું આ એક છેલ્લી વાત કરી. પંડ્યા સાહેબ, ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર, આપનો કિંમતી સમય ફાળવવા બદલ. અને અવારનવાર જી અમે કવિઓ માટે, લેખકો માટે, કંઈક આપના સંદેશ માટે આપને મળતા રહીશું, અને આપ પણ આપનો કિંમતી સમય અમને ફાળવતા રહેશો. જી જી, જરૂર જરૂર. નમસ્કાર મિત્રો. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.